સુરતમાં અનલોક બાદ તસ્કરો બેફામ બન્યા છે, જેમાં એક એવી ચોરીની ઘટના સામે આવી છે જે જોઈને પોલીસ પણ દંગ રહી ગઈ. અહીંયા રોકડા રૂપિયા નહીં પણ ભારે મશીનરી થઈ ચોરી, અને એ પણ એક નહીં બે મશીનરી ક્રેનની મદદથી ટેમ્પા લોડ કરીને ચોરી કરી ભાગી છૂટ્યા હતા. ત્રીજા માળે ખાતાના ગ્રીલના તાળાનો નકુચો કટરથી કાપી દિવાલ તોડી બે મશીનરી ક્રેનથી કાઢીને ચોરી કરી ભાગી છૂટતા આ મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. સુરતના વાળા છ અંકુર ચાર રસ્તા પાસે આવેલા ભાજીવાલા એસ્ટેટમાં એમ્બ્રોઇડરીના કારખાનાની દિવાલ તોડી સાથી આઠ વ્યક્તિ ક્રેનની મદદથી રૂપિયા 5 લાખની કિંમતના બે એમ્બ્રોઇડરી મશીન ઉતારી ટેમ્પોમાં મૂકી ચોરી ગયા હતા. ચોરીની સમગ્ર ઘટના નજીકના એક કારખાનાના સીસીટીવી કેમેરામાં કેદ થતા વરછા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. સુરતના વરછા ધરમનગર રોડ શારદા વિહાર સોસાયટીમાં રહેતા જનકભાઈ વિઠ્ઠલભાઈ વેકરિયાએ ગત જાન્યુઆરી માસમાં એમ્બ્રોઇડરીના બે જૂના મશીન ખરીદી વરાછા અંકુર ચાર રસ્તા પાસે આવેલા ભાજીવાલા એસ્ટેટ ખાતા નંબર 16ના ત્રીજા માળે એમ્બ્રોઇડરીનું કારખાનું શરૂ કર્યું હતું. જોકે કોરોનાને લીધે ગત 22 માર્ચના રોજ લોકડાઉન જાહેર થતાં તે કારખાનું બંધ કરી વતન ચાલ્યા ગયા હતા. દરમિયાન ગત રોજ સવારે 8 વાગે તેમના કારખાનાની નીચે જ કારખાનું ધરાવતા મામા મનોજભાઈએ જનકભાઈને ફોન કરી પૂછ્યું હતું કે તમે ખાતું ફેરવેલ છે, કારખાનાની દિવાલ તૂટેલી દેખાય છે અને અંદર મશીનો નથી. આથી જનકભાઈએ તરત જ તેમના બનેવી શૈલેષભાઈ મનસુખભાઈ હિરાણીને ફોન કરી કારખાને જઈ તપાસ કરવા કહ્યું હતું. શૈલેષભાઈ કારખાને પહોંચ્યા તો ગ્રીલનો દરવાજો બંધ હતો અને તાળાનો નકુચો કટરથી કાપી નકુચા સાથે રાખ્યો હતો. અંદર બંને મશીન ન હોય ચોરી થયાનું જાણવા મળતા શૈલેષભાઈએ આજુબાજુના સીસીટીવી કેમેરા ચકાસતા એક કારખાનાના સીસીટીવી કેમેરામાં મળસકે 5 વાગે સાથી 8 વ્યક્તિ બે ટેમ્પો રાખી ક્રેનની મદદથી બંને મશીન કારખાનામાંથી ઉતારી ટેમ્પોમાં મૂકી 6:30 વાગે ચોરી કરી લઈ જતા નજરે ચડ્યા હતા. તે પહેલાં તેમણે કારખાનાનો નકુચો તોડી દિવાલ પણ તોડી હોય એવું તેઓ મળસકે 4 વાગે આવ્યા હોવાની આશંકા સાથે શૈલેષભાઈએ વરછા પોલીસ મથકમાં રૂપિયા 5 લાખની કિંમતના બે એમ્બ્રોઇડરી મશીન ચોરિયાની ફરિયાદ નોંધાવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ભારે મશીન અને તે પણ બે નંગ જેને ક્રેનની મદદથી તસ્કરો ટેમ્પોમાં મૂકીને ચોરી કરી હતી. કદાચ આવી પહેલી ઘટના સામે આવી છે જેને લઈને પોલીસે નજીકના સીસીટીવી મેળવી આ મામલે ગુનો નોંધી આરોપી પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.